અહીંયા સામે ઉપસ્થિત બધા જ મહાનુભાવો ફૂલછાબ દૈનિક સમાચાર પત્રના આદરણીય તંત્રીશ્રી મેનેજર સાહેબને અન્ય સ્ટાફ તેમજ આ સમાચાર પત્રથી સંકળાયેલા બધા જ એજન્ટ ભાઈઓ અને બહેનો સૌપ્રથમ તો હું ફૂલછાબ પત્રને હાર્દિક અભિનંદન દેવા માગું છું કે ટૂંક સમયમાં સેન્ચુરી પૂરી થવાની છે એકસો વર્ષ કોઈ પત્રિકા અણદમ રહે નોટ આઉટ રહે એ પોતાનામાં જ એક બહુ મોટી વસ્તુ છે કોઈ પણ બેટ્સમેન સેન્ચુરી કરે એ બહુ મોટા મોટી વસ્તુ છે અને જ્યારે પીચ બહુ ખરાબ હોય ખરાબમાં ફિરા ખરાબ પીચ હોય અને સામે ફાસ્ટ બોલિંગ હોય મૂલ્યોનું ધોવાણ થતું હોય સમાજમાં અને આવા ઇન્ફોર્મેશનના જ્યારે જોરદાર જ્યારે બોલિંગ ચાલતી હોય આટલી બધું ઇન્ફોર્મેશન આવતી હોય એમાં ખોટી સાચીશું અને મૂલ્યોનું ધોવાણ થતું હોય એવી અવસ્થામાં નોટ આઉટ રહેવું એ તો બહુ મોટી વસ્તુ છે ટકી રહેવું એ જ મોટી વસ્તુ છે અને ફક્ત ટકીને રહેવું આગળ ધપતા રહેવું અને મૂલ્યોને સાચવી રાખીને મૂળ ધપતા રહેવું જે એથિક્સની વાત થઈ એ મૂલ્યોને જાળવી રાખીને એક સમાચાર પત્ર નોટ આઉટ રહે આગળ વધતું રહે એ ખરેખર પોતાનામાં એક બહુ મોટી વાત છે અને આના માટે ટ્રસ્ટી મંડળ તંત્રીશ્રી એમના સ્ટાફ મેનેજર્સ સર્ક્યુલેશન મેનેજર એમના સ્ટાફ અને આ બધા એજન્ટ ભાઈઓ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને હું ઈશ્વરના ચરણમાં એ જ પ્રાર્થના કરું છું કે આ સમાચાર પત્ર આગળ વધતું રહે સ્વામી વિવેકાનંદજી જે વાત કરી હતી ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એમાં આગળ વધતું રહે હજી પ્રેરણા આપતું રહે સમાચાર પત્ર સમાજમાં ક્રાંતિ માટેનું એક બહુ મોટું માધ્યમ છે એ પોતાની ફરજ બજાવતું રહે અને જ્યાં સુધી મૂલ્યોની જાળવણી થશે આ સમાચાર પત્ર દ્વારા ત્યાં સુધી એને કોઈ અટકાવી શકશે નહીં સત્ય બેવ જય એ સિદ્ધાંત જાળવી રાખવાનો છે અને સિદ્ધાંત અનુસાર અવશ્ય એ ફાયદો થશે ઇલેક્ટ્રોનિક મીડિયા સોશિયલ મીડિયા આ બધાય દ્વારા જે મોટું આક્રમણ થયું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ભરમાર થઈ ગયો છે ત્યારે બહુ મોટી વસ્તુ છે કોમ્પિટિટિવ વર્લ્ડ છે હરીફાઈ ગળા કાપ હરીફાઈ ચાલી રહી છે એવી વખતે બેલેન્સ જાળવી રાખવું બહુ મુશ્કેલ છે ટેમ્પટેશન આવે છે ટેમ્પટેશન આવશે ફૂલછાબને પણ આવશે કેવી બધાની જેમ આપણે પણ સાથે જોડાઈ જઈએ અને આપણો એક્ઝિસ્ટન્સ માટે વધારે પ્રયત્નો કરીએ પણ મને આશા છે કે એ ટેમ્પટેશન એ લોભથી વિરત થઈ શકશો અત્યારે આટલા વર્ષ સુધી જેમ થયા છો એમ તેમ અને આજે સમાજની સૌથી મોટામાં મોટી જો કોઈ સમસ્યા હોય એ થે છે મૂલ્યોની સમસ્યા પેટ્રોલના ભાવ વધ્યા છે બાકી બધી જે સમસ્યાઓ છે આ બધી સમસ્યાને કમ્પેરિઝનમાં અત્યારે હું એમ ધારું છું આપણા સમાજ માટે સૌથી મોટી જે સમસ્યા છે અને જે બધી સમસ્યાઓના મૂળમાં છે એ છે મૂલ્યોનું ધોવાણ અને એટલા માટે અને એ મૂલ્યોની પ્રતિસ્થાપના સમાજમાં કરવા માટે એક મીડિયા બહુ મોટો ભાગ ભજવી શકે છે પણ જો ભૂતને ભગાડવું હશે તો પછી તો બહુ મુશ્કેલ કાર્ય છે બહુ મુશ્કેલ કાર્ય છે શ્રી રામકૃષ્ણદેવ એક વાર્તા કહેતા કે એક માણસના માથા પર ભૂત સવાર થઈ ગયું એટલે એક ભૂવાને બોલાવવામાં આવ્યો હવે ભૂલા ભૂવાએ મંત્રોચ્ચાર શરૂ કર્યા બહુ પાવરફુલ મંત્ર હવે આ ભૂત હતું બહુ ઇન્ટેલિજન્ટ હતું બહુ બુદ્ધિમાન હતું એ સમજી ગયું કે ભાઈ આ મંત્ર તો બહુ જોરદાર છે એટલે આમાં તો આપણો સમૂળગો નાશ થવાનો છે એટલે એણે શું કર્યું એ જલ્દીથી જે રાયના દાણા દ્વારા મંત્રોચ્ચાર કરીને રાયના દાણા ફેકવાનો હતો એ રાયના દાણામાં ફેસી ગયું ભૂત હવે જે રાયના દાણામાં ભૂત છે એ રાયના દાણા દ્વારા ભૂત ભાગશે નહીં ભાગે જે સમાચાર પત્રોના માધ્યમથી આપણે મૂલ્યોની સ્થાપના કરવાની છે એમાં જો મૂલ્યો નહીં હોય તો મૂલ્યો જશે મૂલ્યનિષ્ઠ જે મૂલ્યોનું ધોવાણ થઈ રહ્યું છે એ વખતે ટકી રહેવું બહુ મુશ્કેલ છે ત્યારે આ એક મહાન કાર્ય અને અત્યંત કઠિન કાર્ય જ્યારે થઈ કરી રહ્યું છે ફૂલછાપ એમને અભિનંદન આપું છું અને હું એમ વિચાર એમ કહું છું કે આ સ્ટેન્ડર્ડ સ્ટેન્ડર્ડ ઘણી પ્રકારના હોય છે સ્ટેન્ડર્ડ ઓફ ક્વોલિટી ઓફ પ્રિન્ટિંગ ઇઝ વન થિંગ તમારે ક્વોલિટીનું બહુ સરસ એ કલર પ્રિન્ટિંગ મશીન આવી ગયું છે બહુ સરસ છે બીજું છે ક્વોલિટી ઓફ ઇન્ફોર્મેશન કઈ પ્રકારનું ઇન્ફોર્મેશન તમે આપો છો ડૉક્ટર કલામે કહ્યું કે હું જ્યારે વિદેશમાં ગયો ત્યારે ત્યાં ઇઝરાયલમાં હતો અને ત્યારે એક બહુ મોટો એટમ બોમ્બનો અટેક થયો હતો ત્યારે મને લાગ્યું કે આજે પત્રમાં ફ્રન્ટ પેજમાં આ જ ન્યૂઝ હશે પણ મને એ સમાચાર મળ્યા ખરા બહુ નાના સમાચાર અંદરના પેજમાં મળ્યા ફ્રન્ટ પેજમાં કોઈ સાયન્ટિસ્ટ એક મહાન રિસર્ચ કરીને નવી જાતની એક શોધ કરી હતી જેનાથી વધારે પાક થશે એ ફ્રન્ટ પેજમાં એના ફોટા સાથે આપેલું હતું આ પોઝિટિવ ન્યૂઝ પોઝિટિવ ન્યૂઝ જો આપણા સમાચારપત્રો આપશે આ નેગેટિવ એટમોસફિયર જ્યારે ચારે તરફ ચાલી રહ્યો છે અરે આ ખરાબ છે આ ખરાબ છે આ ખરાબ છે જાણે સમાજમાં કંઈ સારું થઈ જ નથી રહ્યું એવું આપણને લાગે છે એ વખતે સમાજમાં પણ આજના દિવસે પણ કેટલા પ્રકારના ઈમાનદાર લોકો રહી રહ્યા છે આજના દિવસે પણ કેટલી કેટલી સેવાઓ ચાલી રહી છે કેટલે કેટલી જગ્યાએ સેવાઓ ચાલી રહી છે એ બધા ન્યૂઝ મળતા નથી એટલે મનુષ્યોને એમ લાગે છે માણસોને લાગે છે કે સમાજ ખતમ થઈ ગયો ભારત દેશ ખતમ થઈ ગયો આપણે પોતે જ આપણા પગ ઉપર કુહાડો મારીએ છીએ આપણા દેશમાં કેટલું બધું સારું થઈ રહ્યું છે એની વાત આપણે કરતા નથી આ પણ બહુ જરૂરી છે પોઝિટિવ ન્યૂઝને વધારે પ્રાધાન્ય આપવું પડશે હું એમ નથી કહેતો નેગેટિવ ન્યૂઝ નહીં આવે ન્યૂઝ તો ન્યૂઝ છે એને દેવા પડે પણ એને કેવી રીતે તમે રજૂ કરો છો આપણે ન્યૂઝ શા માટે આપીએ છીએ કે એમાંથી આપણે બહાર નીકળવું છે કે આપણે એ વધારે ને વધારે એ સમાજમાં જાય એવું કરવું છે તેના માટેનો ઉપાયો આપણે શોધવા છે એટલે આ બહુ મોટી જવાબદારી છે સ્વામી વિવેકાનંદ માનતા હતા કે કોઈ પણ સમાજમાં ક્રાંતિ લાવવી હશે કોઈ સમાજમાં પરિવર્તન લાવવું હશે તો મનુષ્યના વિચારોના પરિવર્તન આવશે તો જ સમાજમાં પરિવર્તન આવશે અને મનુષ્યના વિચારોમાં પરિવર્તન લાવવા માટે મીડિયા એક સશક્ત માધ્યમ બની શકે છે સ્વામીજીના સમયમાં સોશિયલ મીડિયા નહોતું ઇલેક્ટ્રોનિક મીડિયા નહોતું એટલે એમણે ઇલેક્ટ્રોનિક મીડિયા પર ભાર મૂક્યો અને એટલા માટે લિટરેચર પુસ્તકો અને પત્રપત્રિકાઓ એના ઉપર એમણે ભાર મૂક્યો કેટલો બધો ભાર મૂક્યો કે સ્વામીજીએ દિવસ રાત મહેનત કરીને પોતે જીવતા હતા માત્ર ઓગણચાળીસ વર્ષની ઉંમરમાં એમણે મહાસમાધિ લીધી એના પહેલાં બે પત્રિકાઓ એમણે શરૂ કરી જે પત્રિકાઓ આજે પણ ચાલુ છે પ્રબુદ્ધ ભારત અંગ્રેજી માસિક પત્રિકા માયાવતી હિમાલયથી બહાર પડે છે હજી સુધી આ અઢારસો ને અઠ્ઠાણુંમાં માં શરૂ થયેલી પત્રિકા આજે પણ અવિરત ચાલુ છે સ્વામી વિવેકાનંદની એ પત્રિકા ચાલુ છે પ્રબુદ્ધ ભારત અને કલકત્તામાંથી પ્રસારિત થાય છે ઉદ્બોધન આ ઉદબોધન પત્રિકા બંગાળી માસિક પત્રિકા એ પણ સ્વામી વિવેકાનંદે શરૂ કરેલી અને સ્વામી વિવેકાનંદે પોતાના પત્રો દ્વારા અને પોતાના લખાણોમાં પોતાના વાર્તાલાપોમાં વારંવાર મીડિયા ઉપર ભાર મૂક્યો છે કે જો આપણે સારા વિચારોનું પરિવ વિચારો દ્વારા સમાજનું પરિવર્તન કરવું પડશે તો એમાં પત્રપત્રિકાઓ બહુ મોટું એ પ્રદાન કરી શકે એમ છે અને કેટલી બધી પત્રિકાઓ પ્રાપ્ત કરવાની એમણે પ્રેરણા આપી ઇન્ડાયરેક્ટલી એ વખતે પોતા જીવતા હતા ત્યારે આજે પણ અમારા રામકૃષ્ણ મઠ મિશન દ્વારા કુલ ઓગણીસ મેગેઝિન મંથલી મેગેઝિન બહાર થઈ રહ્યું છે બહાર પડી રહ્યા છે વિભિન્ન ભાષાઓમાં તામિલ તેલુગુ મલયાલમ કન્નડ ઉડિયા હિન્દી બંગાળી અને ગુજરાતીમાં પણ નાઇન્ટીન એટી નાઇનમાં શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા એક ગુજરાતી માસિક પત્રિકા મેં શરૂ કરી છે આ સમાજ પરિવર્તન માટે અને આ વખતનો દિવાળી અંક સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મસભામાં જે અઢારસો ને ત્રાણુંમાં પોતાનું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું એટલે એકસો પચીસમી જયંતિ અગિયાર સપ્ટેમ્બરથી શરૂ થઈ છે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસ સુધી ચાલવાની છે ત્યારે એ પ્રસંગે અમે એક વિશેષાંક બહાર પાડવાના છીએ અને દર મહિને કંઈ ને કંઈ શિકાગો ધર્મસભામાં લોકો એટલું જ જાણે છે કે સ્વામી વિવેકાનંદે સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ કહ્યું અને બે મિનિટ સુધી સાત હજાર લોકો ઊભા થઈને તાળી પાડી એટલું જ પણ એ ખરેખર એમાં શું સંદેશો હતો એ સર્વધર્મ સૌ સંદેશો એ આપણે જો જો લીધો હોત ત્યારે તો આ બીજું નાઇન ઇલેવન ના થાત નાઇન ઇલેવન હતું સ્વામીજી જ્યારે ભાષણ આપ્યું ત્યારે ઇલેવન સપ્ટેમ્બર ત્યારે એ લોકો ત્યારે નાઇન ઇલેવન કહે છે એને ઇલેવન સપ્ટેમ્બર એટીન નાઇન્ટી થ્રી નાઇન ઇલેવનમાં એમણે પ્રવચન આપ્યું હતું કે આપણે જો બધા પ્રકારની ધર્માંધતા અને ધર્મ વિરુદ્ધ જે આપણે વિદ્વેષની ભાવનાને જે તિલાંજલિ નહીં આપીએ બહુ મોટી કિંમત ચૂકવવી પડશે એમની ચેતવણી આપી હતી આપણે ન માન્યું એટલે બીજું નાઇન ઇલેવન થયું બે હજાર એકમાં ટ્વીન ટાવર્સ ન્યુયોર્કમાં પડી ગયા તો એમના જે પ્રવચનોમાં અંદર અને હિન્દુ ધર્મ ખરેખર શું છે આજે હિન્દુ ધર્મ વિશે આપણે ખાસ કરીને હિન્દુઓ પોતે જાણતા નથી હિન્દુ ધર્મ છે શું ખરેખર એની પહેલી વાર સ્વામી વિવેકાનંદે એક ટેકનિકલ પૂરું આખું પેપર છે એમનું એમાં સાચો હિન્દુ ધર્મ શું છે એના શું સિદ્ધાંતો છે એની છણાવટ કરી છે એ હિન્દુ ધર્મ ખરેખર કારણ કે કેટલા બધા લોકો હિન્દુ ધર્મની પતાકા લઈને કામ કરી રહ્યા છે પણ એમાં ખરે સાચું શું ને ખોટું શું એ તમને આ સ્વામી વિવેકાનંદના એ હિન્દુ ધર્મના પેપરમાં મળશે અને સ્વામી વિવેકાનંદ શિકાગો ધર્મસભામાં ગયા એની પહેલાં અમને કેટલી બધી મુશ્કેલીઓ નડી નડી હતી એના પછી કેટલી મુશ્કેલીઓ નડી આ બધું પણ જાણવું જરૂરી છે એટલે અમે રામકૃષ્ણ જ્યોતમાં ધારાવાહિક રૂપે આ બધું જાણ દેવાના છીએ આવી રીતે અમે પણ આ જે ઇન્ફોર્મેશન દ્વારા સમાજમાં પરિવર્તન થાય સમાજને ખબર પડે કે કયા મૂલ્યો આજે આપણને જરૂર છે આજના પરિવર્તનના યુગમાં એના માટેની અમે ચેષ્ટા કરી રહ્યા છીએ અને મને આશા છે કે ફૂલછાપ પણ આવી રીતે સમયની સાથે આજની જે આવશ્યકતા છે આજની જે તાતી આવશ્યકતા છે એને ધ્યાનમાં રાખીને ખાસ કરીને જે પૂર્તિઓ બહાર પડે છે એ પૂર્તિઓની ક્વોલિટીમાં પણ આપણે ધ્યાન રાખવાનું છે કે આજની વર્તમાન પરિસ્થિતિમાં જે વસ્તુ આવશ્યક છે એવા લેખો એમાં હોય અને આજની આપણી ખાસ કરીને યુવા પેઢી જ્યારે આપણો દેશ સિક્સ્ટી ફાઇવ પર્સન્ટ પાસઠ ટકા લોકો જ્યારે યુવાનો છે એ યુવાનોને સાચું માર્ગદર્શન મળે એમના ચારિત્ર ઘડતર માટે એના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ માટે એની પણ જ્યારે આપણે ખેવના કરવાની છે બહુ કઠિન કામ છે પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે સ્વામી વિવેકાનંદે પોતાના જીવનમાં આ પત્રિકાઓ શરૂ કરી અનેક પત્રિકાઓ શરૂ કરાવી પત્રિકાઓ શરૂ કરવા માટેનો એમણે પ્રેરણા આપી અને શરદચંદ ચક્રવર્તી સાથે એમના જે વાર્તાલાપ થયા શરદચંદ ચક્રવર્તી ડાયરીમાં લખે છે સ્વામી વિવેકાનંદે કહ્યું કે મારી ઈચ્છા છે કે હું એક દૈનિક સમાચાર પત્ર પ્રારંભ કરું કલકત્તામાં અને એની એક લાખ કોપીઓ વેચાય અને એમાં આપણે રાષ્ટ્રઘટતની વાતો કરીએ ત્યારે આપણો દેશ સ્વાધીન ન હતો ત્યારની વાત સ્વામી વિવેકાનંદ કરે છે વિચાર કરો તો દૈનિક પત્રો દ્વારા કેટલું બધું રિવોલ્યુશન આવી શકે છે કેવી સંભાવના રહેલી છે એની વાત સ્વામી વિવેકાનજી કરી છે તો એ ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધીએ અને મને મને પૂરો વિશ્વાસ છે ફૂલછાપ અત્યાર સુધી જેમ અડીખમ રહ્યું છે એ અડીખમ રહેશે મૂલ્યો જાળવીને આગળ વધશે અને સ્વામી વિવેકાનો સંદેશો છે આગે બળો આગે બળો આગળ વધતું રહેશે અને આપ સૌનો પણ સહકાર એમને મળશે તો મને આશા છે કે એ બધું થશે અને આપ સૌને અહીંયા જે બેઠા છે મંચ પર આપ સૌ અહીંયા બેઠા છો બધાને હું નિમંત્રણ આપીશ શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ સ્વામી વિવેકાનંદજી શિકાગો ધર્મસભાથી અમેરિકાથી પાછા આવીને અઢારસો સત્તાણુંમાં રામકૃષ્ણ મઠીબિશીનની સ્થાપના કરી જેના બસો સેન્ટર છે દેશ વિદેશમાં પચાસ વિદેશમાં દોઢસો ભારતમાં જેમાંથી પાંચ ગુજરાતમાં છે રાજકોટ લીબડી પોરબંદર વડોદરા અને હમણાં નવું શરૂ થશે અમદાવાદ એમાં સૌથી જૂનું સેન્ટર છે રાજકોટ સૌથી જૂનું સેન્ટર રાજકોટ નેવું વર્ષ પહેલાં શરૂ થયું હતું ઓગણીસો સત્યાવીસમાં શરૂ થયું હતું અને સ્વામી વિવેકાનંદજીએ અમારું રામકૃષ્ણ મિશનનું બેલુ હેડક્વાર્ટર છે બેલુમઠ એ બેલુમઠમાં એમણે એક મંદિરની કલ્પના કરી હતી એમના સમયમાં એ ન થયું પણ એમની કલ્પના પ્રમાણે એક બહુ મોટું મંદિર વૈશ્વિક મંદિર એ ત્યાં બેલુમઠમાં છે શ્રી રામકૃષ્ણદેવનું વૈશ્વિક મંદિર અને આખા વિશ્વમાં સૌથી મોટું મંદિર મઠમાં આખા વિશ્વમાં સૌથી બીજું મોટું મંદિર રાજકોટમાં છે એ રાજકોટમાં તમે આવો ડૉક્ટર કલામ આવ્યા તો સમાધિમાં ચાલ્યા ગયા સુપર કોન્શિયસ સ્ટેટમાં ચાલ્યા ગયા એટલું બધું એમને ત્યાં એમને એ વાઇબ્રેશન મળ્યા એમાં તમે આવો પધારો બહુ સરસ અમારી મેડિકલ ફેસિલિટીઝ છે સેરિબ્રલ પાલસીનું જે અમારું સેન્ટર છે આખા એશિયામાં પ્રખ્યાત ગણાય છે બીજી પણ આઈ હોસ્પિટલને બધું ઘણું બધું મેડિક મેડિકલ કામ છે વેલ્યુ એજ્યુકેશન મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવાના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ વિદ્યાર્થીઓ માટે શિક્ષકો માટે વાલીઓ માટે અને શિબિરો બધી થાય છે મોટી લાઇબ્રેરી છે મોટું વિવેકાનંદ બુક વર્લ્ડ તમે વિવેકાનંદ બુક વોલ્ડમાં જાઓ પાછા તમે નીકળી નહીં શકો એટલા બધા વિવિધ જાતના પુસ્તકો સીડી ફોટોગ્રાફ્સ એ બધું છે એની અવશ્ય મુલાકાત લેજો હું પુનઃ આભાર માનું છું ફૂલસાહબનો કે મને આવી નિમંત્રણ આપ્યું અને આપને બધાને મળવાનો મને અવસર આપ્યો હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ઈશ્વર ચરણોમાં પ્રાર્થના કરું છું કે જે કોઈ સમાચારપત્ર ન કેવલ ફૂલ છાપ જે કોઈ સમાચાર પત્ર મૂલ્ય જાળવીને આગળ વધશે એના પર ભગવાનના આશીર્વાદ વરસશે જે લોકો એની સાથે સંકળાયેલા છે એના પર એમના આશીર્વાદ વરસશે હરિઓમ તત્સ